गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे संतुलनना छेल्ला लेक्चरमां आपणे समानायन असरना दाखलानी प्रेक्टिस करी थी, बराबर। आ लेक्चरमां आपणो नेक्स्ट टॉपिक छे क्षारनुं जळ विभाजन अने तेमना द्रावणनी पीएच विशे आपणे वात करवानी छे। चलो, आपणी पासे चार अलग अलग प्रकारना क्षार होय, बराबर। चलो सौथी पहला चारे चार क्षार विषे बात करिए। पहलो क्षार हूँ लईश NaCl, जोजो ध्यान आपजो। पहलो क्षार कयो लीधो छे? NaCl, प्रबल एसिड अने प्रबल बेज माथी बनेलो क्षार छे। तमे ज्यारे आनू जड़ विभाजन करावो छो त्यारे ते आपणने Na प्लस आपे छे अने Cl माइनस आपे छे, बराबर। Na प्लस, Na ઓએચ માંથી આવે છે, બરાબર। ચાલો હવે જે વસ્તુ કહું છું એ ખાસ ધ્યાનથી સાંભળજો। તમારી પાસે NaOH બેઝ હતું, બરાબર, અને તમારી પાસે HCl એસિડ હતું, બરાબર। બંને પ્રબળ છે। હવે તમને બ્રોન્સેડલોરી એસિડ બેઝની થિયરી હતી એ યાદ હોવી જોઈએ, એટલે એમાંથી બનશે શું? તો ભાઈ એમાંથી બનશે Na પ્લસ, Cl માઇનસ અને H2, બરાબર। હવે અહીંયા અગત્યની વસ્તુ શું જોવાની છે? તો OH અને H ભેગા થઈ અને એણે તો H2 બનાવી દીધું, એટલે એ કોઈ આપણા માટે પ્રશ્ન નથી અત્યારે। હવે NaOH છે એ પ્રબળ બેઝ છે, તો એમાંથી મળતો સંયુગ્મ એસિડ કેવો હશે? એ હશે નિર્બળ એસિડ। એવી રીતે આ હશે નિર્બળ બેઝ। સમજાણો હું શું કહેવા માગું છું? એટલે હવે પહેલાં અહીંયાથી હું આને ડિલીટ કરી નાખું છું, આ તમને સમજાવવા માટે હતું। હવે અહીંયાથી જે આપણને Na પ્લસ મળે છે એ છે નિર્બળ એસિડ, અને જે Cl માઇનસ મળે છે એ છે નિર્બળ બેઝ, બરાબર। નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ પાણી સાથે પ્રક્રિયા કરવા સક્ષમ નથી, એટલે કે પાણી સાથે જળ વિભાજન પામી શકતા નથી, એટલે Na પ્લસ Cl માઇનસ H2O સાથે જોડાઈ શકતા નથી। તો એ પાણીમાં દ્રાવણમાં Na પ્લસ અને Cl માઇનસ તરીકે જ હશે, સમજાણું। એટલે એનું જળ વિભાજન નહીં થાય, ક્ષારનું જળ વિભાજન થશે નહીં, મતલબ કે Na પ્લસ કે Cl માઇનસ H2O સાથે પ્રક્રિયા કરશે નહીં। કેમ? બંને નિર્બળ છે એટલા માટે, બરાબર। હવે હું એક બીજો ક્ષાર લઉં છું, એક ક્ષાર છે CH3COOn, આ NaOH માંથી મળે છે અને CH3COOh માંથી મળે છે, આમાંથી શું મળશે? Na પ્લસ। હવે Na પ્લસ શું છે? નિર્બળ એસિડ જ છે, એટલે Na પ્લસ જળ વિભાજન કરવા સક્ષમ નથી। જ્યારે CH3COO માઇનસ જે છે એ પ્રબળ બેઝ છે, બરાબર। આ પ્રબળ બેઝ હોવાના લીધે CH3COO- પાણીમાંના H પ્લસ સાથે જોડાઈ જશે અને એમાંથી બનાવશે CH3COOh, બરાબર। તો હવે પાણીમાંથી H પ્લસ વપરાઈ ગયું તો બચે કોણ? OH માઇનસ, અને અહીંયાથી કોણ બચે? Na પ્લસ। તો હવે તમારા દ્રાવણની અંદર કોણ બાકી બચે છે? OH માઇનસ, અને OH માઇનસની હાજરીને કારણે આ દ્રાવણ બેઝિક હોય છે, સમજાણું। આપણે શું કર્યું?
तो आपणी पासे जे CH3COOH हतुं एनुं जड़ विभाजन थयुं एटले आनुं द्रावण पाणी साथे प्रक्रिया करी अने OH माइनस मुक्त करे छे अने एना लीधे ए बेजिक स्वभाव धरावे छे, एनी पीएच 7 करता ओछी हशे। एनुं सूत्र छे आ, एनी तारवणी तमे भणशो JEE नीटमां बराबर। त्यार पछी बीजो एक क्षार हूँ लऊं छूं NH4OH, खास ध्यान आपजो। हवे आपणी पासे शुं छे, सॉरी NH4OH नहीं NH4Cl बराबर। चलो हवे जे NH4Cl छे एनुं तमे जड़ विभाजन करो एटले एमांथी मळशे NH4+ अने Cl-। NH4+ જે છે એ છે પ્રબળ એસિડ, અને પ્રબળ એસિડ આપણા પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે તમે આમાં પાણી ઉમેરો તો એમાંથી પ્રક્રિયા શું થશે, એમાંથી NH4OH બની જશે બરાબર। અને સાથે અહીંયાથી OH વયો ગયો તો અહીંયાથી બચે છે H+ અને Cl- જે પાણીમાં આયન સ્વરૂપે રહેશે। આ H+ બનવાના લીધે NH4Cl એસિડિક સ્વભાવ ધરાવે છે, કારણ કે NH4+ નું જળ વિભાજન થાય છે બરાબર। હવે તમારી થિયરીમાં જોવું, ચાલો એસિડ અને બેઝના નિશ્ચિત પ્રમાણમાંની પ્રક્રિયાથી ક્ષાર બને છે, જે ક્ષાર પાણીમાં આયનીકરણ પામે છે। ક્ષારના આયનીકરણથી ધનાયન અને ઋણાયન બને છે અને કાં તો જળયુક્ત આયન બને છે બરાબર। ચાલો, અથવા તો એ પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે કે જળ વિભાજન થશે એને, અને ક્ષારના સ્વભાવ પ્રમાણે પુનઃ એસિડ અને બેઝની રચના થશે। આ પ્રક્રિયાને એટલે કે ક્ષારના ધનાયન અથવા ઋણાયન અથવા બંને ની પાણી સાથેની પારસ્પરિક ક્રિયાને જળ વિભાજન કહે છે, હમણાં આપણે જે કર્યું એ બરાબર। અને આ ક્રિયાની અસર pH ઉપર પડે છે। હવે પ્રબળ બેઝના ધનાયન જેમ કે Na+ K+ Ca+ Ba+2 અને પ્રબળ એસિડના ઋણાયન Cl- Br- NO3- ClO4-, આ 8 એવા છે જેનું પાણીમાં જળ વિભાજન થતું નથી, અને એમના જે ક્ષાર હશે આ 8ની અંદરોઅંદર બનેલા ક્ષારની pH 7 હશે, કારણ કે એનું દ્રાવણ તટસ્થ હશે બરાબર। હવે બીજો વર્ગ લઈએ, હાલો નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર એટલે કે એનું ઉદાહરણ આપ્યું છે CH3COOH, નિર્બળ એસિડમાંથી CH3COOH- પ્રબળ બેઝમાંથી Na+, અમે તમને સમજાવ્યું હતું નિર્બળ એસિડનો સંયુગ્મ બેઝ પ્રબળ હશે એટલે CH3COOH- પ્રબળ હશે, અને નિર્બળ બેઝનો સંયુગમાં બેઝ Na+ નિર્બળ હશે, ક્લિયર। ચાલો એવી રીતે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષાર, અને નિર્બળ એસિડ નિર્બળ બેઝનો ક્ષાર બરાબર। ચાલો હવે પહેલો કિસ્સો લઈએ CH3COOH બરાબર, એટલે CH3COOH માંથી શું બનશે તો CH3COOH અને Na+, મેં કીધું એવી રીતે આ રીતે બનેલો એસિટેટ આયન પાણી સાથે જળ વિભાજન પામે છે અને નિર્બળ એસિટિક એસિડ બનાવે છે બરાબર, અને OH- બનાવે છે, જોવો જોઈ છે। હવે આ એસિડ બની ગયો એટલે H+ નીકળી ગયો, H+ વપરાઈ ગયો તો બચ્યું કોણ, OH- બરાબર। એના લીધે હવે એસિટિક એસિડ તો નિર્બળ હોવાના લીધે અવિયોજિત રહેશે એટલે એના પાછળ કટકા થઈને H+ ન બને, એના લીધે OH- સાંદ્રતા વધી ગઈ H+ની સરખામણીમાં, અને એના લીધે એ બેઝિક થઈ ગયું, pH 7થી વધી ગઈ બરાબર। એથી આપણે કહી શકીએ CH3COOH સ્વભાવે બેઝિક હોય છે। એવી જ રીતે NH4Cl લીધું તો NH4Cl આપણને આપશે NH4+ અને Cl-, જ્યારે NH4+ પાણી સાથે જોડાય છે ત્યારે NH4OH બનાવે છે। હવે NH4OH પણ નિર્બળ બેઝ હોવાથી એનું વિભાજન પાછું થાય નહીં એટલે હવે દ્રાવણમાં ખાલી H+ વહી દો, અને એના લીધે એસિડિક સ્વભાવ ધરાવે છે બરાબર, કેમ કે NH4OH અવિયોજિત રહેશે અને H+ની સાંદ્રતા બાકી વધશે, એના લીધે એ એસિડિક બની જાય છે અને એના pH 7 કરતાં ઓછા હોય છે।
હવે નિર્બળ એસિડ નિર્બળ બેઝ હોય તો તો બેયનું જળ વિભાજન થાય. હવે બે કેટલા પ્રબળ છે એના ઉપર આધાર હોય. ધારો કે એસિડ વધારે પ્રબળ છે તો દ્રાવણ તમારું એસિડિક બનશે અને બેઝ વધારે પ્રબળ છે તો દ્રાવણ તમારું બેઝિક બનશે. કારણ કે આની પ્રબળતાના આધારે એમાંથી એચ પ્લસ મુક્ત થાય, આની પ્રબળતાના આધારે એમાંથી ઓએચ માઇનસ મુક્ત થાય. એટલે લગભગ 7ની આજુબાજુ રહેશે એની પીએચ, બરાબર. અને એનું સૂત્ર આપણને આપેલું છે, આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આની તારવણી તમે જીનીટમાં ભણશો, બધાયના સૂત્ર આવશે, ત્રણે ત્રણના સૂત્રોની તારવણી આવશે જીનીટમાં, બરાબર. ત્યારે ડિટેલમાં વાત કરશું. ચાલો હવે જુઓ, પીએચ બરાબર 7 + 1/2 પીકે એ માઇનસ પીકે બી. આ સૂત્રમાં સીધી કિંમત મૂકીને કોયડો 7.25 થઈ જશે. જુઓ અહીંયા પીકે એની કિંમત આપી છે 7.76 અને પીકે બીની કિંમતે આપી છે 7.76, જે ખોટું છે. અહીંયા 7.75 આવશે એટલે સુધારી નાખજો. ચાલો 7.76 માઇનસ 7.75 0.01/2 એટલે 0.005. તો આપણા દ્રાવણની પીએચ આવી 7.005. આ સૂત્ર યાદ રાખજો, બરાબર. એમોનિયમ એસિટેટ એટલે નિર્બળ એસિડ નિર્બળ બેઝ માટે સૂત્ર છે. ક્લિયર બધાને? સમજાઈ ગયું? ત્યાર પછીનો આપણો ટોપિક છે બફર દ્રાવણો. આપણા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવેલો છે એટલે એના વિશે આપણે વાત નહીં કરીએ, જીનીટમાં વાત કરશું, બરાબર. આમાં હેન્ડરસન હેસલબેચ સમીકરણ આવે છે, એ આખો ટોપિક જીનીટનો થઈ જશે. અને આપણા ચેપ્ટરનો સૌથી છેલ્લો ટોપિક અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવ્યતા સંતુલન. અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવ્યતા સંતુલન, આ ટોપિકના દાખલા પૂછાશે. થિયરી કંઈ કામની નથી, આ ટોપિકના દાખલા પૂછાશે, બરાબર. ચલો હવે દાખલા સમજતા પહેલા આપણે આ ટોપિકના સમીકરણને ડિટેલમાં સમજીએ, એટલે કે દ્રાવ્યતા ગુણાકાર અચળાંક. સમજાણું કેના વિશે વાત કરવાની છે? દ્રાવ્યતા ગુણાકાર અચળાંક વિશે. જુઓ, ચાલો ધારો કે આપણી પાસે બેરિયમ સલ્ફેટ જેવો ઘન પદાર્થ છે અને તેના સંતૃપ્ત જલીય દ્રાવણ સાથે સંપર્કમાં છે. એટલે કે આપણી પાસે આ સમીકરણ હશે, બરાબર. આને હું કોપી કરી લઉં છું અહીંયાથી, અને આપણે જ્યાં એની ગણતરી કરવાની છે ત્યાં મૂકી દઉં છું, બરાબર. ચાલો આ સમીકરણ છે આપણી પાસે, આના માટે આપણે દ્રાવ્યતા ગુણાકારનું સૂત્ર તારવવાનું છે. તો એકદમ સરળ અને સિમ્પલ વસ્તુ થાય, આ સંતુલન છે. બી એસ ઓ ફોર ઘન છે, એમાંથી બી એ પ્લસ ટુ દ્રાવણમાં એસ ઓ ફોર માઇનસ ટુ દ્રાવણમાં મળે છે. તો આના માટે તમે કે સોલ્યુબિલિટી પ્રોડક્ટ એટલે કે દ્રાવ્યતા અચળાંક કે એસ પી બનાવશું. તો એનું સૂત્ર શું થશે? તો બી એ પ્લસ ટુની સાંદ્રતા ગુણ્યા એસ ઓ ફોર માઇનસ ટુની સાંદ્રતા. હવે આ તો ઘન છે એટલે છેદમાં ન આવે, એટલે આ આપણું સૂત્ર થયું. સમજાણી આખી વસ્તુ? ક્લિયર? જોવો જોઈ છે, એટલે એના ઉપરથી કે એસ પીનું સૂત્ર આપણે બનાવ્યું છે એ જ ભાઈનું. હવે કેએસપીને આપણે દ્રાવ્યતા ગુણાકાર અચળાંક અથવા તો દ્રાવ્યતા ગુણાકાર કહીશું, દ્રાવ્યતા અચળાંક કહી શકો. એની કિંમત આપેલી છે 1.1 × 10⁻¹⁰. 1.1 × 10⁻¹⁰, બરાબર. ચાલો હવે ધારો કે આની સાંદ્રતા એસ છે, તો બે સરખા જોઈએ ને, એક એક મોલ એટલે એસ ગુણ્યા એસ બરાબર આવશે કેએસપી. કેએસપીની કિંમત એમણે આપી દીધી છે 1.1 × 10⁻¹⁰ બરાબર એસનો વર્ગ. ચાલો માટે એસની કિંમત કેટલી આવશે? તો આનું વર્ગમૂળ કાઢવાનું, 1.1નું વર્ગમૂળ કાઢેલું જ છે હમણાં 1.05. તો આપણો જવાબ આવશે 1.05 × 10⁻¹⁵ મોલર. આ આપણા બી એ પ્લસ ટુની સાંદ્રતા થઈ સંતુલને અને એસ ઓ ફોર માઇનસ ટુની સાંદ્રતા થઈ, બરાબર.
આમ બેરિયમ સલ્ફેટની મોલર સાંદ્રતા આટલી થશે, કેમ કે દ્રાવણમાં બી એ પ્લસ ટુ આટલું જ છે. સમજાણું? હવે ખાસ ધ્યાનથી સમજજો, જે વસ્તુ કહેવા માંગુ છું એ વસ્તુ ખાસ ધ્યાનથી સમજજો, બરાબર? ચાલો હવે જો, એમણે લીધું છે ઝેડએન થ્રી પીઓ ફોર ફોર ટાઈમ્સ. ચાલો ઝેડ આર થ્રી પીઓ ફોર ફોર ટાઈમ્સ, એટલે કે ઝર્કોનિયમ ફોસ્ફેટ લીધું છે. આ ઘન સ્વરૂપે હોય, તમે એમાંથી પ્રક્રિયા કરાવો એટલે એમાંથી ત્રણ ઝર્કોનિયમ બનશે, અને ચાર પીઓ ફોર માઇનસ થ્રી બનશે, બરાબર? ઝર્કોનિયમ પ્લસ ચાર હશે, હો મારી ભૂલ છે, પ્લસ ત્રણ નહીં આવે. ચાલો હવે આની વાત કરીએ આપણે. તો તમે આના માટે કેએસપીનું સૂત્ર બનાવો તો શું બને? ચાલો જોઈએ. તો એમાં આવશે ઝર્કોનિયમ પ્લસ ચારની ત્રણ ઘાત ગુણ્યા પીઓ ફોર માઇનસ ત્રણની ચાર ઘાત. સાચું? આ આપણું સૂત્ર આવ્યું, આમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ છે? ના. હવે અગત્યની વસ્તુ છે દ્રાવ્યતા. ધારો કે એક ઝર્કોનિયમ અને એક ફોસ્ફેટની દ્રાવ્યતા છે S, એક ઝર્કોનિયમ અને એક ફોસ્ફેટની દ્રાવ્યતા S છે, એક માટે જ છે. એવા કેટલા ઝર્કોનિયમ છે તમારી પાસે? ત્રણ. તો ત્રણ ઝર્કોનિયમની થશે ત્રણ, અને ચાર પીઓ ફોરની થશે ચાર. એટલે કે અહીંયા થશે ત્રણ ઝર્કોનિયમ, ત્રણ Sની ત્રણ ઘાત, અને અહીંયા થશે ચાર Sની ચાર ઘાત. કેમ આવું કર્યું? તો મારે દ્રાવ્યતા જે ગોતવાની છે એ એક આયનની ગોતવાની છે. S એટલે એક આયનની દ્રાવ્યતા. એમાં અહીંયા ત્રણ આયન હોવાથી મારે ત્રણ S લખવું પડશે, અને અહીંયા ચાર આયન હોવાથી મારે ચાર S લખવું પડશે. એટલે હું આગળ અહીંયા મોલને લખી નાખું છું અને ઘાતમાંય ચડાવું છું. ફરીથી ધ્યાનથી સાંભળજો, ઘાતમાં અને મોલમાં બેયમાં કેમ લખું? ગુણાકારમાં અને ઘાતમાં બેયમાં કેમ છે? કારણ કે S માત્ર એક આયનની દ્રાવ્યતા છે, એક આયનની જ સાંદ્રતા છે. એવા ત્રણ ઝર્કોનિયમ હોવાથી ત્રણ S લખવું પડ્યું, અને એની ત્રણ ઘાત છે તો જ તમારા ઝર્કોનિયમની ટોટલ સાંદ્રતા થઈ ને. S એટલે એક ઝર્કોનિયમની સાંદ્રતા, તો ત્રણ ઝર્કોનિયમની સાંદ્રતા ત્રણ S થાય, અને એની ત્રણ ઘાત તમારે કરવાની થાય. સમજાણું? કારણ કે S માત્ર એક આયન માટે જ છે, એટલા માટે. જેમ આલ્ફા કેમ એક માટે હતું, તો તમારી શરૂઆતની સાંદ્રતાને તમે સી આલ્ફા કરી નાખતા હતા, એમાં S એટલે આલ્ફા છે અને ત્રણ એની સાંદ્રતા છે, ત્રણ S થઈ ગયું, બરાબર? ક્લિયર? તો હવે આપણે સામાન્ય સૂત્ર તારવીએ. મારી પાસે એમ એક્સ એન વાય પ્રકારનો ક્ષાર છે, તો એમાંથી શું બનશે? તો એમાંથી એક્સ જેટલા એમ બનશે પ્લસ એન વત્તા વાય જેટલા એન બનશે, એને હું કહી દઉં છું પ્લસ એમ. ક્લિયર? હવે આના માટે જો હું સૂત્ર બનાવું, કેએસપીનું સૂત્ર, તો કેએસપીનું સૂત્ર શું બનશે? તો એમ પ્લસ એનના એક્સ ઘાત ગુણ્યા એન માઇનસ એમની વાય ઘાત. અહીંયા માઇનસ આવશે, ઓ બાય, બે પ્લસ થોડા હોય. ચાલો હવે કેએસપી બરાબર, હાલો S દ્રાવ્યતા હોય તો એવા એમ કેટલા છે? એક્સ. તો એક્સ Sની એક્સ ઘાત ગુણ્યા વાય Sની વાય ઘાત માટે
केस पी बराबर एक्स नी एक्स घात गुणिया वाई नी वाई घात गुणिया एस नी एक्स वत्ता वाई घात। आ एनु सामान्य सूत्र थियो केएसपी नु, बराबर। दाखला गणीए एटले तमने वधारे समजमां आवशे। जो अहींया ई करेलु छे, लखो छे ત્રણ ઝર્કોનિયમ હતા, ત્રણ એસ લખ્યા, ચાર ફોસ્ફરસ હતા તો ફોર એસ લખ્યા, એટલે એમનું સૂત્ર શું આવ્યું, ત્રણનો ઘન ને ચારની ચાર ઘાત, એટલે એ 6912 થાય, એનો ગુણાકાર કરો અને એસની સાત ઘાત, એટલે કેએસપી કેટલું આવશે, એસની સાત ઘાત બરાબર કેએસપીના છેદમાં 6912, અને એનું સાતમું વર્ગમૂળ નીકાળવું પડે, એટલે એકના છેદમાં સાત લખ્યા છે એસ બરાબર, બરાબર। જોવો જોઈએ અહીંયા આપણે જે સમીકરણ બનાવ્યું એ સમીકરણ આપેલું છે, બરાબર। આ એસનું ભૂલી જાઓ, આ યાદ રાખો, એક્સની એક્સ ઘાત વાયની વાય ઘાત કાઉન્સમાં એસ કાઉન્સમાં એક્સ વત્તા વાય ઘાત, બરાબર। હવે ક્યુએસપી ને કેએસપીને સરખાવવાના છે, જો ક્યુએસપી ઓછું હશે તો એ દ્રાવ્ય છે, કેએસપી ક્યુએસપી વધારે હશે તો એ અદ્રાવ્ય છે, બરાબર। તો ચાલો 7.26મો દાખલા જ આપણા સિલેબસમાં છે, એટલે આપણે દાખલો ગણશું એટલે બધું સમજાઈ જશે, બરાબર। પહેલા હું અહીંથી રકમ આખી કોપી કરી લઉં, ઓકે, કંટ્રોલ સી કંટ્રોલ વી, ચાલો અહીંયા હું રકમ મૂકી દઉં છું। હવે આ દાખલો આપણે ગણવાનો છે, અહીંયા આપણે જોઈએ છે બધી વસ્તુ આપી દીધી છે, બરાબર। એ ટુ એક્સ થ્રી ની દ્રાવ્યતા શુદ્ધ પાણીમાં ગણો, એમ ધારી લો કે કોઈ પણ પ્રકારનો આયન પાણી સાથે પ્રક્રિયા કરતો નથી, એવું આપણે ધારી લેવાનું છે કે આમાંથી કોઈ પણ પ્રકારનો આયન પાણી આરે ભાઈ પ્રક્રિયા કરતો નથી, ઓકે। હાલો કેએસપી આપી દીધો છે, તો સૌથી પહેલાં આપણે કેએસપીનું સૂત્ર લખવાનું, બરાબર। ચાલો સમીકરણ લખો પહેલાં, તો એ ટુ એક્સ થ્રી માંથી શું થશે, બે એ પ્લસ ત્રણ બનશે વત્તા ત્રણ એક્સ માઇનસ બે બનશે, રેડી। ચાલો હવે એના માટે દ્રાવ્યતા લખીએ, તો અહીંયા આવશે ટુ એસ અને અહીંયા આવશે થ્રી એસ, બરાબર। કેએસપીના સૂત્રમાં કિંમત મૂકો, તો કેએસપી બરાબર એક્સની એક્સ ઘાત ગુણ્યા વાયની વાય ઘાત ગુણ્યા એસની એક્સ વત્તા વાય ઘાત। ચાલો એક્સ એટલે ધનાયનની સંખ્યા બે છે, માટે કેએસપી બરાબર એક્સની એક્સ ઘાત એટલે બેની બે ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત ગુણ્યા એસની બે વત્તા ત્રણ એટલે પાંચ ઘાત, બરાબર। માટે કેએસપીની કિંમત આપી દીધી હતી, જો 1.1 × 10⁻³³ ઘાત બરાબર 4 × 3 × 3 × 3 એટલે કે 27 ગુણ્યા એસની પાંચ ઘાત, બરાબર। ચાલો હવે એસની પાંચ ઘાત બરાબર 1.1 × 10⁻³³ ના છેદમાં 4 અને 27, ચાલો 1.1 ભાગ્યા 4 ભાગ્યા 27, એટલે એનો જવાબ આવે છે 0.01 × 10⁻³ ઘાત। હાલો હવે સૌથી પહેલાં તો તમારે 10⁻³ ઘાતમાંથી પંચમૂળ નીકળે એવું કરવું પડશે ને, કેમ કે તમારે પાંચમું મૂળ કાઢવાનું છે, તો તમે 2 પોઈન્ટ વધારીને 25 કરી નાખો,
એટલે આને બે આંકડા મોટું કરી દઉં એટલે એક ગુણ્યા 10^-25 અને હવે એનું પંચમૂળ કાઢવાનું છે તો એનું પંચમૂળ કાઢો તો એસ બરાબર આવશે 1^-5 પંચમૂળ એટલે ઘાતને ભાંગ્યા 5 કરવા પડશે આ તમને દ્રાવ્યતા મળી ગઈ પંચમૂળ કાઢ્યું આપણે એટલે ભાંગ્યા 5 થાય અને 1નું પંચમૂળ કાઢો 5 કરો એક જ જવાબ આવે એટલા માટે આપણે નસીબવાળા હતા કે અહીંયા 1 આવ્યું નહીતર પંચમૂળ એમનો નીકળે એટલે દાખલા તમને એવી રીતે જ આપેલા હશે જોવો જોઈએ છે બરાબર હવે અહીંયા તમને બે અલગ અલગ દાખલા આપેલા છે બરાબર અને તમને એમ કીધું છે બેયના કેએસપી આપેલા છે કોણ વધારે દ્રાવ્ય છે તો બેયના એસ ગણી લ્યો જેનો એસ વધારે આવે એ વધારે દ્રાવ્ય હાલો જોઈ આ રકમને આપણે અહીંથી કોપી કરી લઈએ પહેલાં બરાબર ચાલો બે અલ્પદ્રાવ્ય ક્ષાર હવે સૌથી પહેલો દાખલો દાખલા નંબર 1 કેના માટે NiOH ટ્વાઇસ માટે તો KSP બરાબર X^X^YY^S^X^Y કિંમત મૂકો જોઈ તો KSP બરાબર હાલો ધનાયન એક જ છે એટલે 1^1 ગુણ્યા ઋણાયન 2 છે 2^2 ગુણ્યા S^1+2 ચાલો એટલે આવ્યું KSP ની કિંમત એની આપેલી છે 2^-10^15 બરાબર 4^S^S³ ચાલો માટે 2^4 એટલે 0.5×10^-15 બરાબર S³ ચાલો જોઈ ઘનમૂળ કાઢવાનું છે કેલ્ક્યુલેટરમાં બધાને ઘનમૂળ કાઢતા આવડવું જોઈએ બરાબર કોઈએ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વાપરવાનું નથી હાલો 0.5નું ઘનમૂળ કાઢવાનું છે એ આવશે 0.79 હાલો ઘનમૂળ કાઢો તો અહીંયા 10^5 થઈ જશે 10^-5 મોલર આપણને કેનો જવાબ મળ્યો પહેલા દાખલાનો હવે બીજો દાખલો ગણીએ અહીંયા AgCN બરાબર એના માટે KSP સૂત્ર મૂકો X^X^YY^S^X^Y હાલો જોઈ KSP ની કિંમત આપણને આપી દીધી છે 6×10^-17 બરાબર 1^1 S^1+1 એટલે 2 તો ડાયરેક્ટ વર્ગમૂળ કાઢવાનું છે પણ બેકી સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે એટલે હું અહીંયા કરી નાખીશ 60 અને અહીંયા થઈ જશે 10^-18 બરાબર S² હાલો 60નું વર્ગમૂળ કાઢો જોઈ ચાલો 60નું વર્ગમૂળ આવશે 7.74 એટલે આપણો એસ કેટલો આવ્યો 7.74×10^-9 હવે બેયની દ્રાવ્યતા સરખાવો કોણ વધારે ઓગળેલું છે તો ભાઈ આ વધારે ઓગળેલું છે તો NiOH ટ્વાઇસ વધારે દ્રાવ્ય થશે છે ક્લિયર સમજાઈ ગયું બધાને ચાલો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમાન આયન અસરનો એક દાખલો આપેલો છે એ ગણીશું બરાબર ચાલો થેન્ક યુ સો મચ